Hello students, so today we are going to start your new chapter, that is chapter number 13, surface areas and volume. Okay, now before starting chapter number 13, we'll go through the some formulas of area which you had studied in standard 9, chapter number 13 I guess, surface area and volume, same chapter. So before starting this chapter, लेट्स गो थ्रू दीस फॉर्म्यूलास. अपने आ चैप्टर स्टार्ट करवा पहला नाइन्थ स्टैंडर्ड में अमुक फॉर्म्यूला स्टडी कर गया था, तो हम एना बेस्ड पर आ चैप्टर है. यहाँ शूँ कि 13 चैप्टर थू, तो 4 एक्सरसाइज 13.1 to 13.4 एरिया बेस पर थी, 13.5 to 13.8 वॉल्यूम बेस पर थी. आ चैप्टर जो है चैप्टर नंबर 13, એની ફર્સ્ટ એક્સરસાઇઝ જે છે 13.1, એ તમારી આખી એક્સરસાઇઝ તમારા સિલેબસમાં છે. તો એમાં એરિયાના ફોર્મ્યુલાઝ આવશે, એરિયાનો ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, અને જે તમારી 13.2 એક્સરસાઇઝ છે તે બી આખી એક્સરસાઇઝ સિલેબસમાં છે, અને એમાં વોલ્યુમના ફોર્મ્યુલાઝ આવશે. તો જ્યારે આપણે એક્સરસાઇઝ 13.2 નો ઇન્ટ્રોડક્શન પાર્ટ, એના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું, ત્યારે આપણે એ વોલ્યુમના ફોર્મ્યુલાઝ કરીશું. અત્યારે આપણે આજે 13.1 નો ઇન્ટ્રોડક્શન પાર્ટ, દેટ ઇઝ એરિયા, એ એરિયા પર ડિપેન્ડન્ટ છે. તો આપણે આજે એરિયાના ફોર્મ્યુલાઝ કરીશું. ઓકે, ફોર્મ્યુલા કરીશું, શું કન્સેપ્ટ છે, શું સ્ટડી કરવાનું છે તેમાં જોઈશું, અને પછી ઇફ પોસિબલ એકાદ આપણે એક્ઝામ્પલ જોઈશું. આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, 8 માર્કનું ચેપ્ટર છે. સો લેટ્સ સ્ટાર્ટ. 9th સ્ટાન્ડર્ડમાં તમે અમુક શેપ વિશે સ્ટડી કરેલું હતું, ક્યુબોઇડ. તો વી ઓલ નો કે કંપાસનો શેપ ક્યુબોઇડ હોય. ઓકે, અને ક્યુબ તો પઝલ જે હોય છે, બરાબર, જે તમે સોલ્વ કરો છો આવી રીતે, દેટ ઇઝ ક્યુબ. ક્યુબમાં શું હોય છે કે ક્યુબમાં લેન્થ, બ્રેડ્થ અને હાઇટ સેમ હોય છે. આ બધું તમે સ્ટડી કરી ગયેલા છો. ક્યુબોઇડમાં શું હોય છે, લેન્થ અલગ હોય છે, બ્રેડ્થ અલગ હોય છે, હાઇટ અલગ હોય છે. તો એમાં કર્વ સરફેસ અને ટોટલ સરફેસ નથી આવતું, ખાલી સરફેસ આવે છે. બિકોઝ તમે ક્યુબ કે ક્યુબોઇડ જો, તો એમાં કર્વ શેપ નથી થતો. જે શેપમાં કર્વ શેપ થતો હોય તેનો જ કર્વ સરફેસ એરિયા હોય, ઓર એ સિમ્પલ સરફેસ એરિયા હોય. ઓકે, તો સરફેસ એરિયા ઓફ ક્યુબોઇડ, બરાબર, ક્યુબોઇડનો સરફેસ એરિયા કેટલો છે, 2 × L × B + B × H + H × L. LB + BH + HL. L મીન્સ લેન્થ, બી મીન્સ બ્રેડ્થ એન્ડ એચ મીન્સ હાઇટ. ઓકે, સરફેસ એરિયા ઓફ અ ક્યુબ, દેટ ઇઝ 6 × A² વાય એ એટલે એની સાઈડ. ક્યુબમાં શું હોય છે, લેન્થ, બ્રેડ્થ અને હાઇટ સેમ જ હોય છે. L = B = H. તો એના માટે એક ટર્મ A લીધી છે, બરાબર. હવે આવે છે સિલિન્ડર. તો સિલિન્ડરનો શેપ બધાને ખબર છે, સિલિન્ડર આ રીતે હોય છે. આપણે 9th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરેલું છે, બરાબર. આ એની રેડિયસ હોય છે અને આ એની હાઇટ હોય છે, બરાબર. આનો જે કર્વ શેપ છે સિલિન્ડરનો, આ કર્વ શેપનો એરિયા એટલે કે કર્વ સરફેસ એરિયા કેટલો હોય છે સિલિન્ડરનો, દેટ ઇઝ 2πRH. અને ટોટલ સરફેસ એટલે ઉપરનું બી સર્કલ, નીચેનું બી સર્કલ, એ બંનેને બી કન્સિડર કરવાનું. આ કર્વ શેપ પ્લસ ઉપરનું સર્કલ, નીચેનું સર્કલ. તો ટોટલ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર 2πR × R + H. ઓકે, શેપ જોતા રહેજો, રિવાઇઝ થઈ જશે. પછી આપણે સ્ટડી કરેલું 13.3 એક્સરસાઇઝ કોન. તો કર્વ સરફેસ એરિયા ઓફ અ કોન, તો કોનનું શેપ આ તમને ખબર છે, જોકર્સ કેપ. તો ડ્રોઈંગ ખરાબ છે, સો નો મેટ. આ થશે કોન શેપ. તો એમાં આવે રેડિયસ, એની આ હાઇટ, અને ધીસ ઇઝ કોલ્ડ સ્લાન્ટ હાઇટ L. L કેટલું હોય છે, તો L² = R² + H². ઓકે, સો કર્વ સરફેસ એરિયા ઓફ કોન કેટલું થશે, દેટ ઇઝ πRL. ટોટલ સરફેસ એટલે કર્વ શેપ પ્લસ આ નીચેનું સર્કલ, તો દેટ ઇઝ πR × L + R. નાવ સ્ફિયર મીન્સ એક તમે સર્કલ કન્સિડર કરી શકો આ રીતનું સ્ફિયર. તો સ્ફિયરનો સરફેસ એરિયા હોય છે, એમાં કર્વ સરફેસ આવતી નથી. સો સરફેસ એરિયા ઓફ અ સ્ફિયર 4πR² સ્ફિયરને વચ્ચેથી કટ કરો તો આ રીતનો શેપ બને છે. ધીસ ઇઝ કોલ્ડ હેમિસ્ફિયર. તો હેમિસ્ફિયરની અંદર આ એની રેડિયસ થશે, અને બીજું હાઇટનું તો આમાં જરૂર નથી, સો રેડિયસ. હવે હેમિસ્ફિયરમાં શું થાય છે, હેમિસ્ફિયરમાં કર્વ શેપ બી આવે છે અને નીચે એક સર્કલ છૂટું પડે છે. તો હેમિસ્ફિયર જ્યારે હશે ત્યારે એનો કર્વ સરફેસ એરિયા થશે 2πR² અને એનો ટોટલ સરફેસ એરિયા થશે 3πR² આ બધી જ ફોર્મ્યુલા
તમારે અત્યારે પાછી બી લખવાની છે આ વખતે, અને આ ફોર્મ્યુલા બધી તમારે યાદ રાખવાની છે કે કયા કઈ ફોર્મ્યુલાનો યુઝ થશે. મેક્સિમમ ટાઈમ એવો હશે કે જ્યારે કર્વ સરફેસ એરિયાના ફોર્મ્યુલાનો જ યુઝ થશે. હવે આપણે ટેન્થમાં જે વસ્તુ તમને આવવાની છે, જે ટોપિક છે, તેના પર જઈએ. એ આના પર જ બેઝ છે, આ ફોર્મ્યુલા આ જ છે, કોઈ નવી ફોર્મ્યુલા નથી આવવાની. ઓકે, સો તમને 10th સ્ટાન્ડર્ડમાં કોમ્બિનેશન્સની સ્ટડી કરવાની છે. કોમ્બિનેશન્સ ઇન અ સેન્સ, સિલિન્ડરની ઉપર જો હેમિસ્ફિયર મૂકો તો એનો એરિયા કેટલો થાય. સપોઝ એક ટોય છે, ટોયનો શેપ છે કોન છે ઉપરનો શેપ, અને નીચેનો શેપ હેમિસ્ફિયર છે, તો એનો એરિયા કેટલો થાય. આ ટાઈપના અલગ અલગ આમાં એક્ઝામ્પલ આવશે. This is your introduction part. ચાલો તો જોઈએ કોમ્બિનેશન્સમાં. એ લોકો એક એક્ઝામ્પલ આપેલું છે, સરફેસ એરિયા ઓફ કોમ્બિનેશન ઓફ સોલિડ્સ. સરફેસ એરિયામાં કોમ્બિનેશન્સ ઓફ સોલિડ્સ, સોલિડ્સના કોમ્બિનેશન, અલગ અલગ સોલિડ્સ તમને આપેલા છે. ડ્રોઈંગ આ રીતે છે. પહેલું તમે જુઓ, એક સિલિન્ડર શેપ બતાવેલો છે, એની ઉપર જો તમે જોશો તો આ રીતનું એક હેમિસ્ફિયર છે, અને નીચે બી જો તમે જોશો તો આ રીતનું એક હેમિસ્ફિયર આપેલું છે, બરાબર. હવે અહીંયા શું કીધું છે, આ કોમ્બિનેશન બનાવવાનું છે. આમાં ત્રણ વસ્તુ છે, એક સિલિન્ડર છે, એક ઉપર ટોપ પર હેમિસ્ફિયર છે, એક બોટમમાં હેમિસ્ફિયર છે. તો હવે શું થશે, જ્યારે આને કમ્પ્લીટલી તમે પ્લસ કરશો ને, જોઈન કરવાનું છે, કોમ્બિનેશન બનાવવાનું છે આ સોલિડનું, તો એ કોમ્બિનેશન તમારું બનશે કંઈક આ રીતે. જો આ હેમિસ્ફિયર આના ઉપર આવી જશે, અને આ હેમિસ્ફિયર નીચે બેસશે, અહીંયા આવશે, થઈ ગયું. તો હવે એનો ટોટલ સરફેસ એરિયા તમે કઈ રીતે ફાઇન્ડ કરી શકો? એ લોકો પૂછશે કે આ જે કોમ્બિનેશન બન્યું, એક સિલિન્ડર અને બે હેમિસ્ફિયરનો યુઝ કરીને, તેનો એરિયા કેટલો થાય? તો દેટ ઇઝ કોલ્ડ ટોટલ સરફેસ એરિયા ઓફ ધીસ કોમ્બિનેશન્સ. આ ત્રણે ત્રણ કોમ્બિનેશન્સથી જે ટોટલ સરફેસ એરિયા થાય તે કેટલો થશે? તો જો એક તો સિલિન્ડર શેપ છે, ઓકે. હવે સિલિન્ડર શેપનો ટોટલ એરિયા તમારો અહીંયા કન્ઝ્યુમ નથી થયો, અહીંયા ખાલી એનો કર્વ એરિયા જ યુઝ થાય છે. આ કર્વ પાર્ટ આ બેઠું આની ઉપર આવી જાય છે, બરાબર. તો ટોટલ સરફેસ એરિયા કેટલો થશે જ્યારે આનો તમે ફાઇન્ડ કરશો આખા કોમ્બિનેશનનો? તો કર્વ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પ્લસ આનો કર્વ શેપ આની ઉપર આવે છે, બરાબર, કારણ કે આ પાર્ટ તો આની અંદર બેસી જાય છે. તો કર્વ સરફેસ એરિયા ઓફ સિલિન્ડર પ્લસ કર્વ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર પ્લસ બોટમમાં બી સેમ કર્વ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. આ રીતના ક્વેશ્ચન આમાં આવશે. તમને મેઝરમેન્ટ આપેલા હશે, તે મેઝરમેન્ટ લઈને પછી એનું ફોર્મ્યુલા યુઝ કરીને આપણે એને સોલ્વ કરવાનું છે. ઓકે, હવે એક બીજું એક્ઝામ્પલ એમાં આપેલું છે, દેટ ઇઝ ટોયનું એક્ઝામ્પલ છે. જો એક્ઝામ્પલમાં એવું કીધું છે, ટોટલ સરફેસ એરિયા ઓફ ધ ટોય, ટોયને આ રીતે બનાવવાનું છે. એક કોન લેવાનો છે, એક કોન, અને એમાં પ્લસ નીચે એક આ રીતે હેમિસ્ફિયર એડ કરવાનું છે. તો આ શેપ કેવો થશે? તમને દેખાશે આ રીતનો શેપ દેખાશે, બરાબર. અંદર ભલે આ રીતનું હશે, આ પ્લસ આ, આ બંને મળીને આ શેપ કરશે. હવે આ શેપ તમને બહારથી નથી દેખાવાનો, તમને કેવો શેપ દેખાશે જ્યારે બંનેને પ્લસ કરશો ત્યારે? આ ટાઈપનો શેપ દેખાશે. તો આનો ટોટલ સરફેસ એરિયા કેટલો થાય? આટલું કર્વ આવશે, અને નીચે આ હેમિસ્ફિયરનો કર્વ આવશે. તો આ ટોટલ સરફેસ એરિયા ઓફ ટોય
આ લખી લેજો ઇઝ ઇક્વલ ટુ કર્વ સરફેસ એરિયા ઓફ કોન પ્લસ કર્વ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયરનું શોર્ટ ફોર્મમાં એચએસ લખું છું, દેટ ઇઝ વાય ઇટ ઇઝ હેમિસ્ફિયર. બરાબર, આ રીતે તમે ફાઇન્ડ કરી શકો. જો જ્યારે એક કોન અને એક હેમિસ્ફિયર ભેગું થાય છે, બરાબર, તો તમને શેપ આ રીતનો દેખાય છે. તમને આ વચ્ચેની રેડિયસ અને વચ્ચેનું સર્કલ નથી દેખાવાનું. આ ધીસ પાર્ટ કાન બી સીન. આ તમે નહીં જોઈ શકશો જો બંને પરસ્પર્શ થઈ જાય તો. એટલે અહીંયા જ્યારે ટોટલ સરફેસ એરિયા આપણે ટોયનો ફાઇન્ડ કરીએ ને, તો આટલાનું કવ જ દેખાશે અને નીચે હેમિસ્ફિયરની બી કવ જ દેખાશે. બરાબર, એટલે જ્યારે આ બે પાર્ટને તમે પ્લસ કરો છો તો બંનેના કવ એરિયા જે છે તે જ તમને દેખાય છે. તો આ બંનેના કવ એરિયાને ટોટલ કરો તો તમને ટોટલ સરફેસ એરિયા ટોયનો મળી જાય આખો. એવી જ રીતે આગળનો જે એક્ઝામ્પલ કરેલો તેમાં સિલિન્ડર સાથે બી ટોપમાં અને બોટમમાં હેમિસ્ફિયર હતું. બરાબર, તો એ ટોપ અને બોથને આપણે બોટમને હેમિસ્ફિયર તમે મળાવો તો એ કઈ રીતે થતું હતું? એ આ રીતનો શેપ તમને દેખાતો હતો. તમે જ્યારે જોશો તો આ રીતનો અંદરના જે આ સર્કલના શેપ છે, આ શેપ તમને દેખાવાનું નથી. ઇટ કાન બી વિઝિબલ, એ તમે નથી જોઈ શકવાના. એટલા માટે જ્યારે એનો એરિયા ફાઇન્ડ કરીએ ત્યારે આ સિલિન્ડરનો કર્વ દેખાશે, આ હેમિસ્ફિયરનો કર્વ દેખાશે અને નીચેના હેમિસ્ફિયરનો કર્વ. એટલે ત્રણે ત્રણના કર્વ સરફેસ એરિયાને જ્યારે તમે ટોટલ કરશો ત્યારે તમને ઇન ધી એન્ડ એનો ટોટલ સરફેસ એરિયા મળશે. એટલે આ ચેપ્ટરમાં તમે શું સ્ટડી કરશો કે અલગ અલગ કોમ્બિનેશન્સ બનાવવાના છે અને અલગ અલગ કોમ્બિનેશન્સનું તમારે ટોટલ એરિયા ફાઇન્ડ કરવાનો છે. બરાબર, હવે આપણે જોઈએ કોઈ ક્વેશ્ચન એ ટાઈપનો હોય કે જે અત્યારે તમને બેઝિક જે કરાવી શકાય. તો એક ક્વેશ્ચન કરાવી દઈએ. ટોયનો ક્વેશ્ચન જો હોય ને, ટોયનો ક્વેશ્ચન એક છે. તો એક ટોયનો ક્વેશ્ચન કરીએ. એક્સરસાઇઝ 13.1.3 છે. એક્ઝામ્પલથી સ્ટાર્ટ નથી કરતો, એક્ઝામ્પલ આપણે એની સાથે સાથે પછી જ કરીશું. ટોયનો ક્વેશ્ચન એટલે કરાવું છું કે તમને આ વસ્તુ જે અત્યારે સ્ટડી કરીએ ખબર પડે. ઓકે, સો ધી ક્વેશ્ચન ઇઝ અ ટોય ઇઝ ઇન ધી ફોર્મ ઓફ અ કોન. એક્સરસાઇઝ નો થર્ડ 13.1 નો. અ ટોય ઇઝ ઇન ધી ફોર્મ ઓફ અ કોન ઓફ રેડિયસ 3.5 સેન્ટીમીટર માઉન્ટેડ ઓન અ હેમિસ્ફિયર ઓફ સેમ રેડિયસ. માઉન્ટેડ ઓન અ હેમિસ્ફિયર ઓફ સેમ રેડિયસ ધ ટોટલ હાઈટ ઓફ ધ ટોય ટોટલ હાઈટ ઓફ ધ ટોય ઇઝ 15.5 સેન્ટીમીટર. ફાઇન્ડ ધી ટોટલ સરફેસ એરિયા ઓફ ધ ટોય. ફાઇન્ડ ધી ટોટલ સરફેસ એરિયા ઓફ ટોય. તો ટોયનો ટોટલ સરફેસ એરિયા યુ નીડ ટુ ફાઇન્ડ ધી ટોય્સ ટોટલ સરફેસ એરિયા. હવે અહીંયા તમે જો તો શું લખેલું છે કે ટોયનો શેપ કેવો છે. ટોય ઇઝ ઇન ધી ફોર્મ ઓફ અ કોન ઓફ રેડિયસ 3.5 સેન્ટીમીટર માઉન્ટેડ ઓન અ હેમિસ્ફિયર. હેમિસ્ફિયરને શોર્ટ ફોર્મમાં એચએસ લખેલું છે. ઓફ સેમ રેડિયસ ટોટલ હાઇટ ઓફ ધ ટોય ઇઝ 15.5 સેન્ટીમીટર. ફાઇન્ડ ધી ટોટલ સરફેસ એરિયા ઓફ ધી ટોય. ટોયનો તમારે ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો હવે અહીંયા કઈ રીતે થશે? તો ટોયનો શેપ કેવો છે? કોન, એની રેડિયસ 3.5 છે. તો એક આ કોન શેપ લઈએ. બરાબર, સમજો, ટોય ઇઝ ઇન ધ ફોર્મ ઓફ અ કોન ઓફ રેડિયસ 3.5 સેન્ટીમીટર માઉન્ટેડ ઓન અ હેમિસ્ફિયર. આ હેમિસ્ફિયર છે નીચે, એની ઉપર કોન શેપ છે માઉન્ટ કરેલો અને વચ્ચેનો જે પાર્ટ તમને દેખાવાનો નથી
દેટ ઇઝ ધીસ. આ રીતનું થશે બરાબર. એટલે કોન, એની નીચે હેમિસ્ફિયર, હેમિસ્ફિયરની ઉપર કોન શેપ છે. હવે શું કીધું છે, રેડિયસ 3.5 સેન્ટીમીટર છે એન્ડ ઓન અ હેમિસ્ફિયર ઓફ સેમ રેડિયસ, હેમિસ્ફિયરની રેડિયસ બી એટલી જ છે. તો આ રેડિયસ, હવે કેટલા શેપ છે, બંને શેપ પહેલાં લખી દો, એક કોન અને એક હેમિસ્ફિયર. કોનની રેડિયસ 3.5, હેમિસ્ફિયરની બી 3.5 જ છે. તો આર વન અને આર ટુ લખવાની જરૂર નથી, જો રેડિયસ અલગ અલગ હોય તો તમે આર વન અને આર ટુ લખીને એને બતાવી શકો. માઉન્ટેડ ઓન અ હેમિસ્ફિયર, ટોટલ હાઈટ ઓફ ધ ટોય ઇઝ 15.5. ટોટલ હાઈટ જે છે ટોયની, દેટ ઇઝ 15.5. આ ટોટલ હાઈટ થઈ ગયા આટલી. ઓકે, ફાઇન્ડ ધી ટોટલ સરફેસ એરિયા ઓફ ટોય. હવે સમજો, અહીંયાથી અહીંયા સુધીની હાઈટ 15.5 છે, ટોટલ સરફેસ એરિયા ઓફ ટોય આપણને મળી જશે, દેટ ઇઝ ઇઝી, રેડિયસ મળી ગઈ. બટ ધી મેઇન ક્વેશ્ચન ઇઝ, કોનની હાઈટ તમે કેટલી લેશો, બરાબર. ક્વેશ્ચન એ છે કોનની હાઈટ તમે અહીંયા કેટલી લેશો. આ રેડિયસ 3.5 છે. હવે ધ્યાન રાખજો, હેમિસ્ફિયરના કેસમાં કોઈ બી આ રીતે હેમિસ્ફિયર હોય તો આ સેન્ટરથી આ જેટલી એની રેડિયસ હોય ને, એટલું જ સેન્ટરથી એની આ હાઈટ બી હોય, બરાબર. તો આ સેન્ટરથી આ જેટલી રેડિયસ છે, સેન્ટરથી જો આ સર્કલ છે, સર્કલમાં સેન્ટરથી સર્કલના કોઈ બી પોઈન્ટને ટચ કરતી લાઈન ડ્રો કરો તો એની રેડિયસ થાય. ઇન અ સેમ વે જો આ હેમિસ્ફિયર છે આ રીતનું, તો આ સેન્ટરથી આ પોઈન્ટ રેડિયસ થાય, તો સેન્ટરથી હેમિસ્ફિયરના કોઈ બી પોઈન્ટને ટચ કરો તો એ રેડિયસ જ થાય. તો આ જો 3.5 રેડિયસ હોય તો આ કેટલું થશે, આ હાઈટ, દેટ ઇઝ ઓલ્સો 3.5 સેન્ટીમીટર. ઓકે, નાવ હવે આટલી હાઈટ 3.5, ટોટલ હાઈટ 15.5, તો કોનની હાઈટ કેટલી થશે. કોનની હાઈટ, કોનની હાઈટને આપણે એચ કહીએ. આ એચ સમજો, આટલું છે, આ રીતે શેપ છે આ. હવે આ 3.5 છે ને આખું 15.5, આપણને કોની હાઈટ જોઈએ, આ હાઈટ જોઈએ. તો આ ફૂલ 15.5માંથી આટલી 3.5 માઇનસ કરી નાખીએ તો આ બાકીની હાઈટ મળી જાય, દેટ ઇઝ કોનની હાઈટ. આ કોનની હાઈટ કેટલી થશે, તો આ ફૂલ હાઈટ 15.5 છે ટોયની ટોટલ હાઈટ, એમાંથી આ 15.5માંથી આટલો પાર્ટ માઇનસ કરી નાખો, આ ફૂલ આટલી હાઈટ 15.5 છે એમાંથી આટલું માઇનસ કરી નાખો તો આ બાકીની હાઈટ કોનની મળશે. તો કોનની હાઈટ કેટલી થશે, ટોટલ હાઈટ 15.5 માઇનસ આ 3.5, દેટ ઇઝ 12 સેન્ટીમીટર. ઓકે, આટલી ડિટેલમાં આપણને ઇન્ફોર્મેશન મળી ગઈ. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું છે, ટોટલ સરફેસ એરિયા ઓફ અ ટોય. હજી એક જરૂર પડશે, ટોયનો ટોટલ સરફેસ એરિયા કેટલું થશે, આ પાર્ટ તો દેખાશે નહીં, કોનનો કર્વ દેખાશે અને હેમિસ્ફિયરનો. તો કર્વ સરફેસ એરિયા ઓફ કોન પ્લસ કર્વ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર. હેમિસ્ફિયરનો કર્વ સરફેસ એરિયા છે 2πr², કોનનો કર્વ સરફેસ એરિયા છે πrl. સમજો, πrl પ્લસ 2πr² અરે યાર, હા 2πr². ઓકે, અને સ્ફિયરનો એરિયા છે 4πr², ટોટલ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર 3πr². ઓકે, πrl પ્લસ 2πr². હવે અહીંયા એલ છે, એલનું મિનિંગ શું થાય, આ તો ફાઇન કરવાનું છે. એલ મીન્સ સ્લાન્ટ હાઇટ, સ્લાન્ટ હાઇટ કઈ રીતે મળે તો એ તમારે પહેલાં ફાઇન કરવાની છે. એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ h² r 3.5² પ્લસ h તમને મળેલું છે 12² 3.5નો સ્ક્વેર કરશો તમે, 3.5 × 3.5, તો યુ વિલ ગેટ 12.25 અને આ 144 એન્ડ 12 156.25, ધીસ ઇઝ એલ સ્ક્વેર 156.25. હવે ધ્યાન રાખજો આને કઈ રીતે સોલ્વ કરશો, આ તમારે બતાવવાનું છે અહીંયા, બરાબર. તો એલ સ્ક્વેર આટલું થયું, આ હું પછી તમને સમજાવું પાછું. એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 15625 upon 100 થશે. તો એલ સ્ક્વેર
પાછળ જો 25 આવતું હોય ને તો એ નંબર કોઈકને કોઈકનો સ્ક્વેર હોય. સપોઝ સમજાવું છું, 35 નો સ્ક્વેર કરીએ તો શું થાય, પાછળ 25 સ્ક્વેર, અને 3 પછી 4 આવે, 3 4 સા 12. 65 નો સ્ક્વેર કરો તો શું થાય, 5 સ્ક્વેર 25, 6 7 ઝા 42. એવી રીતે આગળ જઈએ 105 નો સ્ક્વેર કરો તો પાછળ 5 છે, 5 નો સ્ક્વેર 25, અને આગળ 10 છે, 10 11 ઝા 110. 125 નો સ્ક્વેર કરો તો શું થાય, 5 સ્ક્વેર 25, 5 ની આગળ 12 છે, તો 12 13 ઝા 13 156. તો આ કોનો સ્ક્વેર થશે, 156 25 125 નો. આ નોલેજ તમને મેં આગળ બી આપેલું છે. સપોઝ 45 સ્ક્વેર, તો એ કેટલું થશે, પાછળ જો 5 હોય તો એનો સ્ક્વેર તો 25, આગળનો નંબર 5 ની આગળ જે બી નંબર હોય તે 4 પછી 5 આવે, 4 5 4 5 20, બરાબર. ઇન અ સેમ વે 75 સ્ક્વેર કેટલું થાય, જ્યારે બી પાછળ 5 હોય ત્યારે 5 સ્ક્વેર 25, આ 7 છે, 7 પછી શું આવે, 8, 7 8 56, બરાબર. એ રીતે 5 ની આગળ 12 હોય ત્યારે આ સ્ક્વેર થશે, આ 125/100 કોનો સ્ક્વેર થશે, 10 નો. આ સ્ક્વેર, આ સ્ક્વેર કટ, તો L ઇઝ ઇક્વલ ટુ 125/10, 12.5 સેન્ટીમીટર યુનિટ છે. તો હવે તમે તમારો ક્વેશ્ચન જો, પાછો એકવાર જઈએ એમાં. તો રેડિયસ આપેલી હતી, હેમિસ્ફિયરમાં જેટલી રેડિયસ હોય એટલી જ હેમિસ્ફિયરની હાઇટ હોય, ટોટલ હાઇટમાંથી આ હાઇટ માઇનસ કરી દીધી તો કોનની હાઇટ મળી. કર્વ સરફેસ એરિયા માટે કોનની હાઇટ સાથે એની સ્લાન્ટ હાઇટ જોઈએ, તો સ્લાન્ટ હાઇટની ફોર્મ્યુલા યુઝ કરી અને આપણને સ્લાન્ટ હાઇટ મળી ગઈ. આ તમારે એક્ઝામમાં બતાવવાનું છે, બરાબર. હવે વિડીયો પોઝ કરીને આ નોટ કરી લો. તમારે એચ પછી આ સ્ટેપ કરવાનું છે, એના પછી આ લખવાનું છે. તો અત્યારે હું બીકોઝ ઓફ લેક ઓફ સ્પેસ અત્યારે હું તમારે રબ કરું છું, આ તમારે બતાવવાનું છે. તો આપણને એલ મળે છે 12.5, સો અહીંયા જ લખી દઉં, એલ ઇઝ ઇક્વલ ટુ 12.5. હવે પાઈ આર એલ પ્લસ 2πr² એ બંનેમાંથી જે કોમન હોય તો કોમન કાઢો. પાઈ છે, અહીંયા એકવાર આર છે, અહીંયા બે વાર આર છે, તો એકવાર આર કોમન નીકળશે, બ્રેકેટમાં એલ પ્લસ 2r, અહીંયા એક એલ બચશે પ્લસ 2 બચશે, પાઈ કોમન છે, આર સ્ક્વેરમાંથી એક આર નીકળી ગયો, બીજો આર રહેશે. અલગ અલગ કરવું હોય તો અલગ અલગ બી કરી શકો. પાઈની વેલ્યુ નથી લેવા કીધી, એટલે 22/7 લેવાની, જો 3.14 નહીં લખેલું હોય તો, ઇન્ટુ આર, આર છે 3.5, તો એને આપણે કઈ રીતે લખશું, 35/10, બ્રેકેટમાં એલ, તો એલ છે 12.5 પ્લસ 2 ઇન્ટુ આર 3.5. ઓકે, હવે અહીંયા આવીએ, આ બ્રેકેટ, અને 7 5 ઝા 35, 5 2 ઝા 10, 2 11 ઝા 22, 11ના બ્રેકેટમાં 12.5 પ્લસ 2 ઇન્ટુ આર, 2 સાથે 3.5 ને મલ્ટીપ્લાય કરો, તો એ કઈ રીતે કરશો, 2 3.5 ને 35/10 લખાશે, 2 5 ઝા 10, 5 7 ઝા 35, સો દેટ ઇઝ 7. તો 11ના બ્રેકેટમાં 12 પ્લસ 7 19.5. હવે આનો આન્સર 11 મલ્ટીપ્લાય 195/10, 195 ઇન્ટુ 11, તો દેટ ઇઝ 2145/10 is equal to 214.5 centimeter square, area square માં હોય, that is why. This is how you can find the answer of this question, most important question toy નો પૂછાય છે 3 માર્ક માં. લોજિક ધ્યાન રાખજો, રેડિયસ તો તમને બંનેની મળી જશે, હેમિસ્ફિયરમાં જેટલી રેડિયસ હોય એટલી જ એની હાઇટ હોય, તો ટોટલ હાઇટ તમને ટોયની આપે, એમાંથી આ હાઇટ માઇનસ કરો તો તમને કોનની હાઇટ મળશે. કોનની હાઇટ પરથી એની સ્લાન્ટ હાઇટ આપણે જેમ ફાઇન્ડ કરી તેમ ફાઇન્ડ કરવાની છે, અને ટોટલ સરફેસ એરિયા ઓફ ટોય આ રીતે ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકીને એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. સિમ્પલ, ઓકે. બાકીના ક્વેશ્ચન આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.